સુરતના સુવાલી ગામ નજીકના દરિયામાં નાવા પડેલા 8 પૈકી 1 કિશોર વિદ્યાર્થી ડૂબી જતા પરિવારમાં શોક છવાઈ ગયો છે। રવિવારે સાંજે કામરેજના મહાદેવ મંદિરે જવાનું કહીને નીકળેલા મિત્રોએ જયેશ ડૂબી ગયો હોવાની જાણ કરતા પરિવારના તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો। મોરબીના વતની રામજીભાઈ મકવાણાના 3 સંતાનો પૈકી જયેશ નાનો દીકરો હતો। આજે સવારે જયેશનો રાજગરી ગામની ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું। રવિવારના રોજ સાંજે કોલ મળ્યા બાદ ફાયરની ટીમ હજીરા સુવાલી દરિયા કિનારે પહોંચી ગઈ હતી, જ્યાં મોજાના કરંટ વચ્ચે પણ જયેશને શોધવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તે ન મળતા સવારથી ફાયરની ટીમ કામે લાગી હતી। દરમિયાન રાજગરી ગામની ખાડીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પરિવારે જયેશનો મૃતદેહ હોવાનું ઓળખી કાઢ્યું હતું। પરિવારે જણાવ્યું કે 8 મિત્રો કામરેજ મહાદેવ મંદિરે જવાનું કહી 18 જણ સંત તુકારામ સોસાયટીમાંથી નીકળ્યા હતા। ત્યારબાદ તમામ મિત્રો સુવાલી દરિયા કિનારે ફરવા ગયા હોવાનું અને જયેશ ડૂબી ગયો હોવાનું કહેતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ। હજીરા ફાયર અને મરીન વિભાગે પણ ડૂબી ગયેલ જયેશને શોધી કાઢવા જહેમત ઉઠાવી હતી। સુવાલીનો દરિયો ફરી એકવાર કાળમુખો સાબિત થયો। પરિવારે કહ્યું કે જયેશ 8મા ધોરણનો વિદ્યાર્થી હતો, તેને એક ભાઈ અને એક બહેન છે, તમામ મિત્રો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે।